ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાના કેસ થયા બમણા. અમદાવાદમાં 5, વડોદરા અને સુરતમાં 3-3, જ્યારે કચ્છ, રાજકોટ, ગાંધીનગરમાં 1-1 કેસ પોઝિટિવ. કુલ 14 કેસ પોઝિટિવ. અમદાવાદની અસારવા સિવિલમાં બનશે કોરોનાની સારવાર માટે ખાસ સેન્ટર. મુખ્યપ્રધાન વિજય રૂપાણીની જાહેરાત, 4 દિવસમાં તૈયાર થશે 1200 બેડની હોસ્પિટલ. બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓનું પરિણામ આવી શકે છે મોડું. 31 માર્ચ સુધી પેપરની ચકાસણી કરાઈ બંધ. કોરોના વાયરસના પગલે શિક્ષણ વિભાગે કર્યો નિર્ણય. કોરોનાના પગલે ગુજરાતના અનેક જિલ્લા બંધ. સાવચેતીના ભાગરૂપે લાગુ કરાઈ કલમ 144. 4 લોકો ભેગા થશે તો લેવાશે પગલાં. જનતા કર્ફ્યુના સમર્થનમાં આવ્યા અનેક ઉદ્યોગો. બોટાદના હીરા ઉદ્યોગ, સુરતના કાપડ ઉદ્યોગે આપ્યો ટેકો, તો અમદાવાદનું સોની બજાર પણ રહેશે સજ્જડ બંધ. લંડનના હિથ્રો એરપોર્ટ પર ફસાયા 35થી વધુ ગુજરાતીઓ. ફ્લાઇટ રદ થઈ જતા હિથ્રો એરપોર્ટ પર જ ફસાયા વિદ્યાર્થીઓ. ભારતમાં કોરોનાના 283 કેસ. માસ્ક અને સેનેટાઇઝરની કિંમતોને લઈને કેન્દ્ર સરકારે જાહેર કરી એડવાઇઝરી. કાળા બજારિયા સામે થશે કાર્યવાહી. છોટાઉદેપુરના સંખેડા તાલુકાના જરવન ગામ પાસે અકસ્માત, 3 યુવકોના મોત.